બાળ મિત્રો નિર્માધવ શાળામાં તમારું સ્વાગત છે. બાળ મિત્રો આજે આપણે ધોરણ 2 વિષય કલોલ, તો બધાય બાળ મિત્રોએ ધોરણ 2 નું કલોલ પાઠ્યપુસ્તક ખોલવાનું છે. તેમાં આપણે પેજ નંબર 69, તો બધાય બાળ મિત્રોએ પાઠ નંબર 69 ખોલો. તો આપણે પાઠ 5 મારે તો બસ રમવું જ છે તે આપણે શીખી રહ્યા છે. બાળ મિત્રો અહીંયા પેજ નંબર 69 ઉપર જુઓ તો વાંચો અને રમો શું કહે છે. પહેલું, મેદાનમાં વર્ગમાં એક ગોળ દોરો. બાળમિત્રો આ રમત રમવાનું કહે છે, પણ આપણે અત્યારે તો સ્કૂલે નથી આવતા, નહીંતર આપણે એ રમત રમાડીએ, પણ અત્યારે તમારે સાંભળવાનું છે અને તમારે ઘરે રમત રમવાનું છે. પછી 2માં શું કીધું છે, રૂમાલ લટકતો રહે એમ પોતાના જમણા પગ સાથે બાંધો. જો આ દેખાય છે આ ચિત્રમાં શું કહે છે, રૂમાલ લટકતો રહે તેમ પોતાના જમણા પગ પર બાંધો. ત્યાર પછી 3માં વર્તુળમાં ચાલવાનું શરૂ કરો. પછી વર્તુળમાં ચાલવાનું શરૂ કરવાનું છે. 4માં એમ કીધું છે, બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો. બધાએ આમ ચાલવાનું, પછી બીજાનો રૂમાલ આવો લટકતો હોય ને એમાં પગ મૂકવાનો પ્રયત્ન કરવાનો. 5માં એમ કીધું, જેનો રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે આઉટ ગણાય. અને છેલ્લે સુધી કોણ આઉટ ના થયું તેનું નામ લખવાનું છે. બાળમિત્રો અહીંયા શું કીધું છે, આવી રમત રમવાની પહેલાં મેદાનમાં અથવા વર્ગમાં ગોળ દોરવાનું છે, પછી રૂમાલ લટકતો રહે તેવી રીતે જો અહીંયા બતાવ્યું છે ને એવી રીતે બાંધવાનો, અને પછી ગોળના રાઉન્ડમાં બધાને ફરવાનું છે, અને જેનો પગ આવી જાય રૂમાલ નીચે એ આઉટ ગણાય, અને છેલ્લે રે તે જીતે એનું નામ આ જગ્યા ઉપર લખવાનું છે. ત્યાર પછી નીચે શું કીધું છે, આ રમત માટે વિદ્યાર્થીઓના 5-5ના જૂથ બનાવવાના, તેમની જાતે જ વાંચીને રમવા કહો, સૂચના મુજબ ન રમે તો તે ટુકડીને ફરી વાંચવા કહો, 2-3 દિવસ રમાડો. બાળમિત્રો અત્યારે તમારે ઘરે તમારા મિત્ર સાથે રમવાનું છે, પડી ગઈ ખબર? બરાબર, ચાલો હવે નીચે લખેલું છે વાતચીત. રમવાની મજા આવી, શું કરવાની મજા આવી, શું કરવાની મજા આવે, રમવાની મજા આવે ને. ત્યાર પછી રમત રમવા માટે પહેલાં શું કર્યું પછી શું કર્યું. બાળમિત્રો આ તમે રમત રમો પછી તમારે વાતચીત કરવાની છે કે અમે આવી રીતે કર્યું અને પહેલાં આમ કર્યું હતું ને પછી આવી રીતે કર્યું, પછી કોણ પડી ગયું હતું, એ બધું વાતચીત તમારા મિત્ર સાથે કરવાની છે અત્યારે. ત્યાર પછી નીચે શું કીધું છે, મિત્રો સાથે મળી નીચેની સૂચનાઓની ચિઠ્ઠીઓ બનાવો. બાળમિત્રો આ પણ એક રમત રમવાનું જ કહે છે. શું કહે છે, 4 કૂદકા મારો, ચિઠ્ઠી બનાવીને એમાં લખવાનું છે. પછી સ્કૂટર ચલાવો, કમર પર હાથ મૂકી 5 ડગલા ચાલો, બંને ઘૂંટણ પર હાથ રાખી ચાલો, દેડકાની જેમ દોડો, કાર ચલાવો, 3 તાળી પાડો અને અવળા પગે ચાલો. બાળમિત્રો આ ચિઠ્ઠીમાં બધું લખવાનું અને પછી તમારા મિત્ર સાથે રમવાનું, જે ચિઠ્ઠીમાં જે લખેલું હોય એ એક્શન કરી અને તમારે બતાવવાની છે. બધી ચિઠ્ઠીઓ વાળની ભેગી કરો, વારાફરતી ચિઠ્ઠીઓ ખેંચો, જેની ચિઠ્ઠીમાં જે આવે તે મુજબ કરો, બાકીના મિત્રો તે ઓળખી કાઢશે. શું કહે છે, આ બધી ચિઠ્ઠીઓમાં આ બધું લખવાનું છે નામ, અને પછી મિત્રોને કહેવાનું એમાંથી એક ચિઠ્ઠી ઉતારે ઉપાડો, અને પછી જે ચિઠ્ઠીમાં લખેલું એવું કરવાનું, એટલે તમને બધાએ બીજા ઓળખી જાય કે આવી રીતે આ લખેલું છે. ત્યાર પછી પેજ નંબર 70 ઉપર જોવાનું છે, તો બધાએ બાળ મિત્રો પાન નંબર 70 ખોલો. તો ખોલ્યું, હા શું કીધું છે, છુટ્ટું પાડો અને લખો. બાળમિત્રો અહીંયા લખેલું છે, કબડ્ડી, ખોખો, લંગડી, ક્રિકેટ, પકડદાવ, સંતા પકડી, હોકી, ચેસ, કેરમ ને પત્તા, ચોર પોલીસ, ગિલી દંડા, લખોટી, નદી પર્વત, સાતોડિયું, સાપસીડી, અંતકડી, દેડકાકૂદ અને ગાંધીજી કહે ઘર ઘર. બાળમિત્રો આ બધા રમત લખેલી છે, એમાં શું કીધું છે, ના ગમે, ઓછું ગમે ને ખૂબ ગમે. બાળમિત્રો અહીંયા આપણે તમને શું ના ગમે આ બધી રમતો લખેલી છે ને, ઓછું શું ગમે અને ખૂબ શું ગમે તે આપણે લખવાનું છે. તો બધાએ મારી સાથે લખો તો ના ગમે તો ગિલી દંડો, પછી નદી પર્વત અને સાતોડિયું અને હોકી, આ ના ગમે એ લખવાનું છે. ત્યાર પછી ઓછું ગમે તો કબડ્ડી, પછી હોકી, પત્તા અને સાપસીડી. થઈ ગયું, હવે આપણે આ બાજુ જોઈએ તો ખૂબ શું ગમે, તો અત્યારે બધાને ક્રિકેટ રમી ગમે ને તો લખો ક્રિકેટ, પછી પકડદાવ, પછી સંતા કૂકડી અને કેરમ, આ રમતો બાળકોને વધારે ગમે એટલે ખૂબ ગમે તેમાં આ રમતોના નામ લખવાના છે.
लखाई गयु। हवे आपणे नीचे जोवानुं छे, शुं कीधुं छे, सप्पीरने पकड़वा दाव रमवानुं खूब गमे, तेणे पकड़वा दाव विशे लख्युं ते वाँचो। हवे तमने गमती रमत विशे पहेला आपेली खाली जग्या पूरो। बाळमित्रो पहेला सब्बीरे शुं लख्युं छे ते आपणे वाँचीए। मारुं नाम सब्बीर छे, मने पकड़दाव खूब गमे छे। अमे छ भाईबंधो रमीए छीए, जेनो दाव ते बीजाने पकड़े, अमे बधा दोड़ीए छीए, ए पकड़ाय ते दाव दे छे। बाळमित्रो शुं लख्युं, सब्बीरे कीधुं ने कि अमे बधाय रमत रमीए छीए अने केटला भाईबंधो होय, छ, अने बधाय पकड़े अने बधाय दौड़ी जाइए अने पकड़ाय तेना पर दाव आवे, एवी रीते आपणे अहींया लखवानुं छे। तो लखो चालो मारी साथे, तो मारुं नाम रिया छे, लखो। मने लंगड़ी रमी गमे, खूब गमे छे। अमे सात मित्रों मळीने रमीए छीए। त्यार पछी जेनो दाव ते बीजाने पकड़े, જેનો દાવ તે બીજાને પકડે, અમે બધા દોડીએ છીએ। લખો બાળમિત્રો, જોઈ જોઈ, જે પકડાય તે દાવ દે છે। લખ્યું, શું લખવાનું છે? મારું નામ રિયા છે, મને લંગડી ખૂબ ગમે છે, મને સાત મિત્રો, અમે સાત મિત્રો મળીને રમીએ છીએ। જેનો દાવ આવે તે બીજાને પકડે, અમે બધા દોડીએ છીએ અને જે પકડાય તે દાવ દે છે। લખાઈ ગયું। હવે આપણે નીચે જોવાનું, શું કીધું? સબીનના પપ્પા નાના હતા ત્યારે અંખી પંખી રમતા, તેમાં એક કહે અંખી પંખી, બીજો કહે ડાબા ડંખી। પણ મિત્રો આ પણ એક રમત છે। હવે આગળના પેજ ઉપર જોઈએ આપણે, 71 ઉપર શું કહે છે? તો 71માં પેજ ખોલો તો બધાએ શું કીધું છે? ત્યારબાદ તમે જે રમત રમો છો તેના વિશે આગળ 3-4 વાક્ય લખો અને પછી પહેલો પૂછે આટલા આટલામાંથી ગરોળી બતાવો, બીજો ગરોળી શોધી કાઢે તો તે અંખી પંખી, એમ બોલે ને રમત આગળ ચાલે। બાળમિત્રો આ પાઠ આપણે મારે તો બસ રમવું જ છે એટલે બધી રમતોનો જ છે। તમને બધી રમત રમવી ગમે ને, તો તમારે બધી રમત આવી રીતે રમવાની છે। હવે નીચે લખેલું છે, તમે બધા મોટેરાને પૂછશો કે તેઓ નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા, પૂછો અને લખો। તો મમ્મી, તો બાળમિત્રો મમ્મી કઈ રમત રમતી તે તમારે પૂછવાનું છે। આપણે શું લખ્યું છે? યાર લંગડી। પછી પપ્પા, તો શું રમતા એ તમારા પપ્પાને પૂછવાનું છે હો બધાએ, તો શું રમ લખ્યું છે? ક્રિકેટ। પછી દાદા, તો દાદા શું રમતા? ગિલ્લી દંડા। પછી દાદી, તો શું રમે? નદી પર્વત। ને શાળાના આચાર્ય, તો શું રમતા હતા? ચોર પોલીસ। લખ્યું, હા, હવે આપણે નીચે જો, તેમને તેમાંથી કોઈ પણ બે રમતો કેવી રીતે રમાતા રમતા તે પૂછો। બાળમિત્રો એમ કહે છે કે આ રમત રમતા તો કેવી રીતે રમતા, તમારા દાદા અથવા દાદી મમ્મી પપ્પાને પૂછવાનું છે તમે કેવી રીતે રમતા એમ। તેમાંથી કોઈ એક રમત બધાને શીખવો, તમારે મમ્મી વાત બતાવે ને કહીને અમે આવી રીતે રમતા, પછી તમારે શીખવાનું છે। બે દેશો વચ્ચે રમત રમાય છે ત્યારે બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન થાય છે। તમને ખબર છે આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે? બાળમિત્રો શું કહે છે? બે દેશ વચ્ચે રમત રમાય ને ત્યારે બંને દેશના રાષ્ટ્રગીતનું ગાન થાય છે। તો તમને ખબર છે આપણું રાષ્ટ્રગીત કયું છે? તો બાળમિત્રો અહીંયા લખેલું છે, તમારા શિક્ષક તમને રાષ્ટ્રગીત ગાતા શીખવશે, તે સમૂહમાં ગાશો। બાળમિત્રો અહીંયા રાષ્ટ્રગીત લખેલું છે, આપણે જ્યારે શાળા ખુલશે ત્યારે સમૂહમાં બધાએ રાષ્ટ્રગીત ગાશો। અત્યારે તમારે ઘરે એકલાએ ગાવાનું છે, રાષ્ટ્રગીત ગાઈએ ત્યારે પોઝિશન કેમ હોય એ તમને બધાને ખબર છે, તો એવી રીતે ઊભું રહી અને આપણું રાષ્ટ્રગીત ગાવાનું છે। બાળમિત્રો અહીંયા આપણે પાઠ 5 પૂરો થયો છે, હવે પછીના વિડીયોમાં જોઈશું। જય શ્રી કૃષ્ણ બાળમિત્રો।